नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण 5 आंकड़ाशास्त्र विषय में धोरण 12 में विकलन प्रकरण अभ्यास करीशू। विद्यार्थी मित्रों, विकलन प्रकरण माटे प्रकरण 4 लक्ष में जेम कार्यनियमों आता था तेम अहींया पण कार्यनियमों अभ्यास करीशू। त्यार पछी एना आधारे विकलन केवी रीते थाय छे एनो पण आपणे अभ्यास करीशू। धोरण 12 आ वखते कोरोनानी महामारी ने ध्यान में लईने गुजरात सरकार द्वारा जे टॉपिक कैंसल करवामां आवेला छे एनी हूँ पहला तमने बात करी लऊं। तो विकलन अने विकलित व्याख्या मुजब टॉपिक नंबर 5.2 अने 5.6 वधतु विधेय घटतु विधेय अने टॉपिक 5.9 मांगनी मूल्य सापेक्षता, बस एटला टॉपिक कैंसल छे। ए सिवायना बधा ज टॉपिक आपणे भणीशुं। तो व्याख्यानी मदद थी विकलित न मेळवता सीधू ज एना कार्यनियमों जोईए अने कार्यनियमना आधारे विकलन केवी रीते थाय छे ते आपणे जोईए। विद्यार्थी मित्रों, विकलन माटे कोई एक विधेय होय, विधेय ने आपणे फंक्शन ऑफ एक्स, जो एक्स नु विधेय होय तो आपणे एने एफ एक्स कहीए, अथवा तो जो एने वाई नी पदावली तरीके दर्शावता होय तो वाई कहीए। तो वाई नी पदावली तरीके दर्शावता होय तो वाई बराबर एफ एक्स। फॉर एक्जाम्पल, आवुं एक विधेय आप्युं छे 3x4 + 3x - 4, आवुं एक विधेय आपणने आप्युं छे। तो आना कार्यनियम माटे पहलू प्रमाणित स्वरूप छे के जो y बराबर x^n होय, y बराबर x^n होय तो शू थाय, ज्यां अहींया n शू होय तो n बिलोंग्स टू r होय अने x आमां होय तो r प्लस માં હોય। જો y બરાબર x^n હોય અને વિકલિત મેળવવું હોય, વિકલિત ને આપણે dy/dx તરીકે દર્શાવીશું। વંચાય કેવી રીતે? y નું x ની સાપેક્ષ વિકલન, વિકલન એ પ્રક્રિયા છે અને વિકલનનો જે જવાબ મળે છે એને આપણે કહીએ છીએ વિકલિત અથવા તો વિકલન ફળ। તો વિદ્યાર્થી મિત્રો, બે શબ્દો તમે ધ્યાનમાં રાખજો, વિકલન, વિકલન ઇઝ એ પ્રોસેસ, પ્રક્રિયા છે અને એનો જે જવાબ મળે છે એને કહેવાય છે વિકલિત અથવા તો વિકલન ફળ। તો વાયનું એક્સની સાપેક્ષ વિકલન કરવું હોય તો વાય એક્સનું વિધેય હોવું જોઈએ, બરાબર? પહેલી શરત। તો dy/dx શું થાય? n આગળ આવી જાય અને એક્સની જે પણ ઘાત છે એમાં એક ઓછો થાય તો n(x)n-1। તો પહેલો જ આ કાર્યનિયમ છે કે જો y એ એક્સની n ઘાત હોય તો એનું પ્રથમ વિકલિત dy/dx n(x)n-1 થાય। આપણે આ ઉદાહરણ છે એને ઉકેલીને આપણે જોઈશું। બીજો કાર્યનિયમ છે કે જો y બરાબર k હોય, k મીન્સ અચળ, જેમ કે અહીંયા આગળ 4 અચળ છે, તો y બરાબર k હોય તો એનું પ્રથમ વિકલિત શું થાય? dy/dx = 0। અચળ જે પણ હોય તેનું વિકલિત આપણે લઈ લેવાનું છે 0। તો આ બે લક્ષના કાર્યનિયમો છે, એના આધારે જો આનું વિકલિત મેળવવું હોય તો અહીંયા આપણે ઉકેલ મેળવીએ કે y = 3x^4 + 3x - 4 હોય, બરાબર? તો આપણે જો દાખલો ગણવો હોય, એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તો dy/dx = આ 3 તો છે જ, આ 4 આગળ આવી જશે અને એક્સની એક ઘાત ઓછી થઈ જશે n-1, એટલે કે 4માંથી એક ઘાત કાઢો તો 4 - 1 + 3 તો છે જ, એક્સની કેટલી ઘાત છે અહીંયા? કશું નહીં એટલે એક ઘાત, તો 1 આગળ આવી જાય અને એક્સની 1 - 1 અને આ શું છે? અચળપદ, અચળપદનું વિકલિત શું થાય? 0। તો આ બે આપણે કાર્યનિયમ આપણે વાપરીએ છીએ, બરાબર છે? પ્રામાણિક સ્વરૂપ વાપરીએ છીએ તો શું થશે? 3m^m 4 આગળ આવી જશે અને 4 - 1 + 3m^m એક ઘાત છે, 1 આગળ આવી જશે, 1 - 1 - 4 એટલે અચળ, એનું વિકલિત થાય 0। તો આનું આપણે સાદું રૂપ આપી દઈએ, 3 × 4 = 12, એક્સની 4 - 1 એટલે 3 ઘાત વત્તા 3 × 1 = 3, એક્સની 1 - 1 એટલે 0 ઘાત, પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, પાછળ 0 તો લખવાની જરૂર નથી,
બાર એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ. તો અહીંયા ડાયરેક્ટ હવે અહીંયા ધ્યાન આપો, જુઓ આ જવાબ જુઓ, બાર એક્સની ત્રણ ઘાત એટલે કે ત્રણ ચોક બાર, એક્સની ત્રણ ઘાત એક ઓછી થઈ ગઈ વત્તા ત્રણ, એક માઇનસ એક એટલે ઝીરો, એક્સ રેસ ટુ ઝીરો એટલે વન, તો વત્તા ત્રણ અને આ પદ થઈ ગયું શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે વાય બરાબર એફ એક્સનું પ્રથમ વિકલિત. જો દ્વિતીય વિકલિત મેળવવું હોય તો એને શું કહેવાય છે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. પ્રથમ વિકલિત હોય તો ડી વાય બાય ડી એક્સ, ડી મતલબ ડિફરન્સીએશન, તો વિકલનનું ઇંગ્લિશ નામ છે ડિફરન્સીએશન, તો ડિફરન્સીએશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે વાયનું એક્સની સાપેક્ષ વિકલન. દ્વિતીય વિકલિત મેળવવું હોય તો આ જે જવાબ છે એને ફોલો કરવાના, તો એના માટે બાર તો એમના એમ ત્રણ ઘાત છે એ આગળ આવી જશે, ત્રણમાંથી એક ઘાત ગઈ એટલે બે ઘાત, વત્તા આ ત્રણ તો અચળ થઈ ગયો એટલે એનું વિકલિત થઈ ગયું શૂન્ય. તો ફાઇનલ આન્સર થયો બાર દુ ચોવીસ, બાર તારી છત્રીસ એક્સ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ થયું વિધેયનું પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત. એમાં કાર્ય નિયમ કે જો વાયની એક વાય બરાબર એક્સની એન ઘાત હોય તો પ્રથમ વિકલિત મેળવવું હોય તો એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન, ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય, અને જો અચળપદ હોય તો અચળપદનું વિકલિત થઈ જાય શૂન્ય. ચાલો આપણે આગળના કાર્ય નિયમ જોઈએ. ફરીથી આ વાય એ કોનું વિધેય છે, એક્સનું વિધેય છે, મતલબ વાયની અંદર કેવી પદાવલી હશે, એક્સવાળી પદાવલી હશે, તો જ એને કહેવાય. વાય એ કેવું છે, વિકલિત છે, ક્યારે એક્સ અંદર આપ્યા છે ત્યારે. અહીંયા જો વાય બરાબર કંઈક એક્સને બદલે કંઈક બીજી પદાવલી હોય તો આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ નહીં, અથવા સોલ્યુશન મેળવવું હોય તો એને ડીવાય બાય ડી એક્સ કહેવાય નહીં. એક્સને બદલે સપોઝ સી આલ્યા હોય તો આપણે શું કહીએ, ડીવાય બાય ડી સી, વાયનું સીને સાપેક્ષ વિકલન. પણ એવું બધું આપણે અહીંયા ગણતરીમાં આવતું પણ નથી, પણ જાણકારી માટે છે કે વાય એ કોનું વિધેય છે, એક્સનું વિધેય છે. હવે આપણે લક્ષના કાર્ય નિયમો જોઈએ, લક્ષ નહીં વિકલન. સાબિતી વગર આપણને આપ્યા છે તો આપણે પણ સાબિતી વગર તેને સ્વીકારી લઈશું. પહેલો નિયમ છે કે જો યુ અને વી એ એક્સના વિકલનીય વિધેય હોય એટલે શું કે યુ પણ એક્સનું વિધેય છે અને વી પણ એક્સનું વિધેય છે એવું કહેવા માંગે છે. તો પહેલો નિયમ કે જો વાય ઇક્વલ ટુ યુ પ્લસ ઓર માઇનસ વી હોય, વિકલિત મેળવવું હોય તો ડીવાય બાય ડી એક્સ બરાબર, ફરીથી વાય એ કોનું વિધેય છે, યુ અને વીનું વિધેય છે, પણ યુ અને વી કોના વિધેય છે, એક્સના વિધેય છે. તો યુનું અલગ ડિફરન્સીએશન, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, વીનું અલગ ડિફરન્સીએશન, ધેટ મીન્સ ડી યુ બાય ડી એક્સ, વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા, ડી વી બાય ડી એક્સ. હમણાં જ આપણે જે ઉદાહરણ લીધું એમાં પદાવલીમાં બે પદ પ્લસથી અલગ પડતા હતા અથવા માઇનસથી અલગ પડતા હતા, એનો મતલબ પહેલી પદાવલી કઈ હતી, યુવાળી, બીજી પદાવલીમાં બીજું પદ કયું હતું, વી. તો આ નિયમ આપણે હમણાં જ વાપરી ચૂક્યા છે. તો ફરીથી વાય એ કોનું વિધેય હોય, યુ પ્લસ ઓર માઇનસ વીનું હોય, તો ડીવાય બાય ડી એક્સ બરાબર ડી યુ બાય ડી એક્સ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, ડી વી બાય ડી એક્સ, એટલે યુનું અલગ વિકલિત, વીનું અલગ વિકલિત. બીજો કાર્ય નિયમ જોઈએ આપણે. તો બીજા કાર્ય નિયમમાં ગુણાકાર લઈશું હવે આપણે, કે વાય બરાબર યુ ગુણ્યા વી હોય તો ડીવાય બાય ડી એક્સ બરાબર, પહેલો યુ એમનો એમ, જે પણ યુ વિધેય છે, યુની પદાવલી છે એ એમની એમ, ગુણ્યા વીનું વિકલન ડીવી બાય ડી એક્સ,
વત્તા હવે વી ની વારી વી એમ નો એમ અને યુ નું વિકલન ડી યુ બાય ડી એક્સ જો વિદ્યાર્થી મિત્રો વાય એ કેવી પદાવલી છે યુ અને વીના ગુણાકારવાળી પદાવલી છે બરાબર યુ અને વીના ગુણાકારનું વિધેય છે તો ડીવાય બાય ડી એક્સ બરાબર યુ એઝ ઇટ ઇઝ ડીવી બાય ડી એક્સ વત્તા વી એઝ ઇટ ઇઝ ડી યુ બાય ડી એક્સ હવે અહીંયા તમને વત્તા આવે કે ઓછા આવે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખો તો ગુણાકાર એસાની સાથે જોડાયેલો છે સરવાળા સાથે જોડાયેલો છે કે બાદબાકી સાથે તો તમે આસાનીથી કહી શકશો કે ગુણાકાર એ સરવાળા સાથે જોડાયેલો છે જેમ કે હું કહું કે ત્રણ ચોક બાર ધેટ મીન્સ શું ત્રણ 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 કેટલી વાર લઈએ છીએ આપણે ચાર વાર લઈએ છીએ ધેટ મીન્સ સરવાળા સાથે જોડાયેલા છે બરાબર તો ગુણાકાર હોય ત્યારે વચ્ચે સરવાળો આવે એવી રીતે તમે યાદ રાખી શકો છો અને ત્રીજું હવે ભાગાકારની વાત કરીએ કે વાય બરાબર યુ ભાગ્યા વી હોય તો કેવી રીતે વિકલન મેળવવાનું ડીવાય બાય ડી એક્સ બરાબર છેદથી શરૂઆત કરવાની વી ગુણ્યા ડી યુ બાય ડી એક્સ ઓછા હવે યુની વારી યુ ગુણ્યા ડીવી બાય ડી એક્સ અને આખાના ભાગાકારમાં વી સ્ક્વેર જુઓ તો વિદ્યાર્થી મિત્રો યુ ભાગ્યા વી હવે તમને એમ થશે કે આવું બધું ક્યાં તો આપણે એના દાખલા લઈશું પણ આવું હોય ધારો કે વાય ઇક્વલ ટુ થ્રી એક્સ વત્તા ચાર ભાગ્યા એટ એક્સ માઇનસ વન બરાબર છે તો આ જે પદ છે એને આપણે યુ કહી દેવાનું આ પદ છે એને વી કહી દેવાનો જો શરત તો સંતોષાય જ છે કે યુ પણ એક્સનું વિધેય છે વી પણ એક્સનું વિધેય છે વાય પાછો યુ અને વીનું વિધેય છે ધેટ મીન્સ અહીંયા ભાગાકારનો નિયમ વાપરવો હોય તો પહેલાં વીનું પદાવલી એઝ ઇટ ઇઝ ગુણ્યા યુનું વિકલન ઓછા યુની પદાવલી એમની એમ ગુણ્યા વીનું વિકલન આખાના ભાગાકારમાં વી સ્ક્વેર એ જ રીતે આવું હોય કે વાય બરાબર થ્રી એક્સ પ્લસ ફોર ગુણ્યા એટ એક્સ માઇનસ વન ત્યારે આ પદાવલીને યુ કહેવાની અને વી કહીશું તો યુ ઇન્ટુ વી આવશે તો યુ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ યુ એઝ ઇટ ઇઝ વીનું વિકલિત મેળવવાનું વત્તા વી એઝ ઇટ ઇઝ યુનું વિકલિત મેળવવાનું તો આવા દાખલા છે એ આપણે કરીશું અને સરવાળા બાદબાકીની વાત હોય ત્યારે તો શું થાય કે આ પદાવલી વત્તા આ પદાવલી અથવા ઓછામાં અથવા અહીંયા પણ જઈ શકો છો કે આ પહેલી પદાવલી બીજી પદાવલી બરાબર તો એ રીતે આપણે આ ત્રણ કાર્ય નિયમનો ઉપયોગ કરીશું સાંકળ નિયમ જે છે એ આ વખતે કેન્સલ કરેલો છે એટલે એની આપણે વાત કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો બે પ્રામાણિક રૂપ અને ત્રણ પ્રામાણિક કાર્ય નિયમ એના આધારે આપણે વિભાગ સી અને વિભાગ બીમાંથી જે નાના દાખલા છે તેની ગણતરી કરીએ જ્યારે તમે દાખલા ગણશો ત્યારે તમને આપ્યું નહીં હોય કે અહીંયા ગુણાકારનો નિયમ વાપરો કે સરવાળાનો નિયમ વાપરો પણ તમારે તમારી સૂઝબૂઝથી એ ચેક કરવાનું છે કે આમાં કયો નિયમ વપરાશે તો મુખ્ય પાંચ નિયમને ધ્યાનમાં રાખીને હવે આપણે દાખલા કરીશું વિભાગ બી એનો બીજો દાખલો જુઓ એમાં શું આપ્યું છે એફ એક્સ બરાબર 50 હોય તો એફ ડેશ એક્સ શોધો હવે એફ ડેસ એક્સ એટલે શું તો પ્રથમ વિકલિત આપણે આ જાણીએ છીએ કે વાય લખીએ અથવા તો એફ એક્સ લખીએ અહીંયા કેટલા છે 50 છે જો પ્રથમ વિકલિત જોઈએ તો એને ડીવાય બાય ડી એક્સ કહો અથવા તો એફ ડેસ એક્સ કહો દ્વિતીય વિકલિત જોઈતું હોય તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર કહો અથવા તો એફ ડબલ ડેસ એક્સથી પણ એને ઓળખવામાં આવે છે તો અહીંયા તો પ્રથમ વિકલિત જ મેળવવાનું છે અને વિકલિતમાં પાછું અચળપદ છે તો આપણે જાણ્યું હમણાં જ કે અચળપદ હોય એનું વિકલિત શું થઈ જાય શૂન્ય તો આપણો જવાબ શું આવ્યો એફ ડેસ એક્સ બરાબર શૂન્ય ચાલો બીજો દાખલો કરીએ એક બીનો 11મો દાખલો એમાં કે છે એફ એક્સ બરાબર
7x² माइनस 6x वत्ता 5 हो तो प्रथम विकल्प मेलवो शब्दों में कहूँ हो तो शब्दों में चिन्हों में कहूँ हो तो चिन्हों में प्रथम विकल्प मेलवो तो एफ डेस एक्स इक्वल टू 7 बे आगड़ाई जैसे एक्स नी बे ओछा एक घात ओछा 6 चलो एक्स छे एक घात कहवाय एक आगड़ाई जैसे एक्स नी एक ओछा एक घात वत्ता 5 5 इतने अचर एनु विकलित थाय 0 हवे जुओ 7 दू 14 एक्स नी बे माथी एक गई एटले एक घात एटले लखीए के ना लखीए तो पण चाले ओछा 6 एका 6 एक्स नी 1 माइनस 1 एटले एक्स रेस टू 0 पण एक्स रेस टू 0 एटले 1 पण 6 गुणिया 1 एटले 6 तो 14x ओछा 6 आ थयुं प्रथम विकलित फरी थी जो अहियाँ थी जोई आपने 7 दू 14 बे माथी एक गया एटले x ओछा 6 एक गई एटले 0 अने अचार नू तो थई गयो 0 तो तमने जो आमाथी आ वर्तू होय आ अने डायरेक्ट आ लखू होय तो पण छूट छे बीजो एक दाखलो जोईए 12મો દાખલો વિદ્યાર્થી મિત્રો વિકલનના દાખલા ગણવા માટે તમારે એના પાંચ કાર્ય નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ પાકું શીખી લેવું પડે તો તમને આ દાખલા સરળ પડે fx બરાબર y પણ કીધો હશે ને 6x³ વત્તા 7 ભાગ્યા 2 x² વત્તા 6 ભાગ્યા 5 x ઓછા 8 શું મેળવવાનું છે પ્રથમ વિકલિત તો પ્રથમ વિકલિતને શું કહીશું આપણે dy/dx અથવા તો f'x જો અહીંયા ધ્યાન આપો 6 એઝ ઇટ ઇઝ 3 આગળ આવી જાય x ની 3 ઓછા 1 એટલે 2 ઘાત વત્તા 7 દૂત્યાંશ એમના એમ 2 આગળ આવી જાય x ની 2 ઓછા 1 એટલે 1 ઘાત વત્તા 6 ભાગ્યા 5 x ની 1 ઓછા 1 એટલે x રેસ ટુ 0 x રેસ ટુ 0 એટલે 1 ઓછા 8 એટલે અચળ અચળ નું થઈ જાય 0 સાદું રૂપ આપી દઈએ 6 તારી 18 x² વત્તા 2 કેન્સલ તો 7x વત્તા 6 ભાગ્યા 5 તો આ થયું એનું પ્રથમ વિકલિત આગળ એક દાખલો લઈએ સેક્શન સી સી નો 8મો દાખલો fx બરાબર 4th રૂટ ઓફ x બરાબર તો પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત મેળવવાનું છે f'x મેળવવાનું છે હવે દ્વિતીય વિકલિત મેળવવા માટે પ્રથમ વિકલિત તો મેળવવું જ પડશે એનું ફરી વિકલન કરીશું ત્યારે આપણને દ્વિતીય વિકલિત મળશે તો સૌપ્રથમ તો આપણે આનું સાદું રૂપ લઈએ તો શું કહેવાય ચતુર્થ મૂળ x ચતુર્થ મૂળ એટલે આવું લખાય x રેસ ટુ 1/4 આવું લખાય ઘનમૂળ હોય તો શું લખાય x રેસ ટુ 1/3 વર્ગમૂળ હોય તો શું લખાય x રેસ ટુ 1/2 આ બધું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એનો આપણે વારંવાર ઉપયોગ કરીશું હવે પ્રથમ વિકલિત મેળવીએ તો f'x ઇક્વલ ટુ 1/4 x રેસ ટુ 1/4 માઇનસ 1 હવે જુઓ 1/4 x રેસ ટુ 4 એકા 4 એકમાંથી 4 ગયા પ્લસ 1 માઇનસ 4 લખવું અહીંયા 1 માઇનસ 4 અપોન 4 1/4 x રેસ ટુ માઇનસ 3/4 આ થયું પ્રથમ વિકલિત f'x પણ આપણે તો જોઈએ છે દ્વિતીય વિકલિત તો ફરી આપણે કરીએ દ્વિતીય વિકલિત f"x 1/4 તો એમના એમ માઇનસ 3/4 આવી જશે આગળ એક્સ રેસ ટુ માઇનસ 3/4 માઇનસ 1 માઇનસ 3/4 માઇનસ 1
કયો કાર્ય નિયમ વાપરીએ છીએ? એન આગળ આવી જાય, જે પણ ઘાત હોય ઓછા એક ઘાત, પ્રથમ જે હતો ને પ્રામાણિક સ્વરૂપ એ વાપરીએ છીએ. તો હજી આપણે સાદુરૂપ આપીએ તો એફ ડબલ ડેશ એક્સ, એક ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ, ચાર ગુણ્યા ચાર એટલે થઈ ગયા સોળ, એક્સ રેસ ટુ, ચાર એકા ચાર થશે માઇનસ ત્રણ ને માઇનસ ચાર થશે માઇનસ સાત ભાગ્યા ચાર, માઇનસ સાત ભાગ્યા ચાર. પણ જ્યારે પણ માઇનસ ઘાત હોય તો આપણે આવું એને અંશમાં લખતા નથી, તો શું કરીએ, માઇનસ ત્રણ ભાગ્યા સોળ અને એક્સની સાત ભાગ્યા ચાર ઘાત. તો આ થયો આપણો ફાઇનલ આન્સર એફ ડબલ ડેશ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા દાખલા રાખીએ. આ વિડીયો આ એક્ઝામ્પલની હું પીડીએફ ફાઇલ પણ તમને મોકલું છું, જેથી કરીને તમે વિડીયો જોજો, દાખલા ગણેલો જોજો અને એનો અભ્યાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, બી અને સી સેક્શનના, સી સેક્શનના આવા મોટા દાખલા બબ્બે માર્ક્સમાં પૂછી શકે છે, પણ સેક્શન એ અને સેક્શન બીમાં પ્રથમ વિકલિત મેળવવાનું હોય અથવા તો વિકલિત સાથે કોઈ સરખામણી કરીને કિંમત મેળવવાની હોય તો એવા એક એક માર્ક્સના દાખલા, એના માર્ક્સ મેળવવા બહુ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની તૈયારી કરજો અને પૂરેપૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.